એ ગીધા હું બોલો ને. આ ટીવીમાં આપણે હમેશા સાંભળીએ તો નેતા ભાષણ કરતા હોય કે બધાની ઘેરે નળની અંદર દૂધ આવી છે, તો કોઈ વળી એમ કહેતા હોય કે ખેડૂને એવા કંઈક સંપલા આપવામાં આવી છે કે પહેરે એટલે ફળું દઈને વાળી ભેગા હાવ ખોટે ખોટું હાકે છે, તો એની ઉપર કોઈ કાંઈ નહીં કરી શકતું હોય. ના ના, એમાં કોઈ કાંઈ ન કરી શકે. એ આખું છે ને એની મંજૂરી મળેલી જ હોય. આજે આપણે સિંગ તેલની અંદર 20% કેમ બીજું તેલ ભેળસેળ કરી શકે, એ કાયદેસર ગણાય, એમાં કંઈ એક્શન ન લેવાય. એવી રીતે આ લોકો છે ને પોતાના ભાષણની અંદર 80% ભેળસેળ કરી શકે. તેલને અને ચૂંટણીને શું લેવા દેવાય? તેલને ચૂંટણીને લાગે જ વળગે ને, ચૂંટણી આવે એટલે ભજીયા આવે, ભજીયા આવે એટલે તેલ આવે, સમજા તમે આખી વાત? એટલે ચૂંટણી અને ભજીયાની આ તેલની મેં વાત કરી એમ. હવે મને તારી વાત ગળે નથી ઉતરતી ભાઈ. તો તમારે હમાસારની ચેનલ જ હુકમ જોવી જોઈએ. હજી પહેલાં તમે કરતા જેઠાલાલની સિરિયલ એ જોવાની, જલસા કરો ને, ખોટી હુકમ ભેજામારી કરો છો. આવ્યો